नमस्कार वहला विद्यार्थी मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों तमारी पोतानी यूट्यूब चैनल में। आज आप धोरण 9 योग स्वास्थ्य और शारीरिक शिक्षण विषय चैप्टर नंबर 1 योग ना स्वाध्याय संपूर्ण सोल्यूशन मेळवीशुं। अपनी आ चेनल में धोरण 9 योग स्वास्थ्य और शारीरिक शिक्षण विषय बदाज पाठना स्वाध्याय सोल्यूशन मूकी दीधेल है, लिंक डिस्क्रिप्शन बॉक्स में आपी दीधी है। तो विद्यार्थी मित्रों, सौ प्रथम जोईए प्रश्न नंबर 1। नीचेना प्रश्नों जवाबनो साचो विकल्प पसंद कर लखो। तेमा पेलू छे आंतरराष्ट्रीय योग दिवस क्या दिवसे योजाय छे? तो विद्यार्थी मित्रों, अहीं आपने चार विकल्प आपेला छे। जवाब में आवशे विकल्प बी 21 जूने। त्यारबाद तेमा बीजू छे योग शब्दनी मूल धातु कई छे? तो जवाब में आवशे विकल्प सी यूज। त्यारबाद तेमा त्रीजू छे योग कोने अटकावे छे? तो जवाब में आवशे विकल्प सी चित्तवृत्तिओने। त्यारबाद तेमा चौथू छे चेतातंत्रनी कार्यक्षमतानो आधार शाना पर छे? तो जवाब में आवशे विकल्प बी करोड़रज्जुनी स्थिति स्थापना पर। त्यारबाद तेमा पांचमू छे प्राचीन भारते विश्वने आपेली अनुपम भेट कई छे? तो जवाब में आवशे विकल्प सी योग। त्यारबाद तेमा छठू छे नित्य नूतन विज्ञान आ शब्दो कोना माटे वपराया छे? तो जवाब में आवशे विकल्प ए योग माटे। त्यारबाद तेमा सातमू छे संयुक्त राष्ट्रोए 21 जूनना दिवस ने क्या दिवस तरीके जाहिर कर्यो छे? तो जवाब में आवशे विकल्प डी आंतरराष्ट्रीय योग दिवस। त्यारबाद तेमा आठमू छे विश्वनु सौथी प्राचीन साहित्य कयुं छे? तो जवाब में आवशे विकल्प ए वेद उपनिषद वगैरे। त्यारबाद तेमा नवमू छे वेद में केटली दर्शन परंपरा जोवा मळे छे? तो जवाब में आवशे विकल्प बी 6। त्यारबाद दसमू छे नीचेनामांथी कई दर्शन परंपरा वेदमां जोवा मळती नथी? तो जवाबमां आवशे विकल्प सी दक्षिण मीमांसा। त्यारबाद तेमां 11मू छे योग सूत्रना रचयिता कोण छे? तो जवाबमां आवशे विकल्प डी महर्षि पतंजलि। त्यारबाद 12मू छे महर्षि पतंजलि कई विद्यापीठना प्राचार्य हता? तो जवाबमां आवशे विकल्प ए तक्षशिला। त्यारबाद तेमा 13मू छे महर्षि पतंजलि योग उपरांत बीजा कया विषयोना निष्णांत हता? तो जवाबमां आवशे विकल्प बी व्याकरण अने आयुर्वेद। त्यारबाद तेमा 14मू छे महर्षि पतंजलि योग सूत्र ग्रंथमां योगनी छणावट कई रीते करी छे? तो जवाबमां आवशे विकल्प डी सूत्रो मार्फते। त्यારબાદ તેમાં 15મું છે યોગ સૂત્ર ગ્રંથમાં કુલ કેટલા સૂત્રો છે? તો જવાબમાં આવશે વિકલ્પ એ 195. 16મું છે યોગ એ જીવન જીવવાની એક? તો જવાબમાં આવશે વિકલ્પ સી પ્રણાલી છે। ત્યારબાદ તેમાં 17મું છે સમાજ રાષ્ટ્ર અને સમસ્ત માનવજાતનું કલ્યાણ થાય એવી ક્ષમતા શામાં છે? તો જવાબમાં આવશે વિકલ્પ બી યોગમાં। ત્યારબાદ તેમાં 18મું છે યોગની યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ વ્યાખ્યા કોણે આપી છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડી મહર્ષિ પતંજલિએ। ત્યારબાદ તેમાં 19મું છે યોગની યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? તો જવાબમાં આવશે વિકલ્પ બી યોગ સૂત્રમાં। ત્યારબાદ તેમાં 20મું છે સંસાર એ પરમાત્માનું વ્યક્તરૂપ છે એમ સમજી તેની સેવા દ્વારા એક્ય સાધવાનો પ્રયાસ એટલે? તો જવાબમાં આવશે વિકલ્પ સી કર્મયોગ। ત્યારબાદ તેમાં 21મું છે બુદ્ધિ વડે સૃષ્ટિની અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનના માર્ગે એક્ય સાધવાનો પ્રયાસ એટલે? તો જવાબમાં આવશે વિકલ્પ એ જ્ઞાનયોગ। 22મું છે શરીર પ્રાણ અને મન પર નિયંત્રણ મેળવી એક્ય સાધવાનો પ્રયાસ એટલે? તો જવાબમાં આવશે વિકલ્પ એ રાજયોગ। ત્યારબાદ તેમાં 23મું છે કયા યોગને પાતંજલ યોગ કે ફક્ત યોગ પણ કહે છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડી રાજયોગને। ત્યારબાદ તેમાં 24મું છે નીચેનામાંથી કયો એક યોગ અંગેનો ભ્રામક ખ્યાલ નથી? તો જવાબમાં આવશે વિકલ્પ સી યોગ એટલે પરમચેતના સાથે યજ્ઞ સાધવું તે। ત્યારબાદ તેમાં 25મું છે યોગ એ શારીરિક કસરત છે એવા અભિગમને બદલે કયો શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની જરૂર છે? તો જવાબમાં આવશે વિકલ્પ બી યોગ એ મન અને શરીરને સમજવાનું વિજ્ઞાન છે। ત્યારબાદ તેમાં 26મું છે પ્રાણાયામથી શું બળવાન બને છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી પ્રાણ। 27મું છે જ્ઞાન પ્રાપ્તિ માટે કયું તંત્ર અત્યંત મહત્વનું માધ્યમ છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડી ચેતાતંત્ર। ત્યારબાદ તેમાં 18મું છે આસનો કરવાથી શું સ્થિતિસ્થાપક બને છે? તો જવાબમાં આવશે વિકલ્પ ઈ કરોડરજ્જુ। 29મું છે મનની એકાગ્રતા માટે નિત્ય શાનો અભ્યાસ કરવો જોઈએ? તો જવાબમાં આવશે વિકલ્પ બી શ્વાનનો।
ત્યારબાદ તેમાં 30મું છે, કઈ સંસ્થાએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે? તો જવાબમાં આવશે વિકલ્પ બી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ. ત્યારબાદ તેમાં 31મું છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કોણે જાહેર કર્યો છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડી, સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ સંસ્થાએ. ત્યારબાદ તેમાં 32મું છે, વેદમાં કઈ એક દર્શન પરંપરા જોવા મળતી નથી? તો જવાબમાં આવશે વિકલ્પ બી, પશ્ચિમ મીમાંસા. ત્યારબાદ 33મું છે, વાસ્તવમાં યોગ એ, જવાબમાં આવશે વિકલ્પ એ, માનોવૈજ્ઞાનિક છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.